ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 7માં એક છલાંગે દરિયો કૂદો એમાં આપણે ગીત ગાયું હતું આગલા વિડીયોમાં અને વાર્તા વાંચ્યો એટલે કે વાર્તાનું વાંચન કર્યું હતું. હવે આપણે અહીંયા વાતચીત કરીશું. તો વાતચીતમાં છે પહેલો સવાલ, તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તો તમે ઘરમાં કેવા કેવા તોફાન કરો છો, મમ્મીને કેવી રીતે હેરાન કરો છો, તો અહીંયા તમારે લખવાનું છે બરાબર. તો હું બોલું છું, તમે જે તોફાન કરતા હો તે તમે લખી શકો. હું ઘરમાં અનેક તોફાન કરું છું, જેમ કે દૂધ ઢોળી દેવું, ઢોળી નાખવું, વસ્તુ છૂટી ફેંકવી, નાના છોકરાઓને પજવવા, કૂતરાની પૂંછડી ખેંચવી, બિલાડીને નવડાવવી, દિવાલ પર લીટા કરવા વગેરે. તો હું ઘરમાં આવા તોફાન કરું છું, તમે કેવા કરો છો તે તમારે લખવાનું છે બરાબર. તમે તોફાન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે તે લખવાનું છે બરાબર. તો હું તોફાન ન કરું તે માટે મમ્મી પપ્પા મારા વખાણ કરે છે અને મને કંઈક લઈ આપવાની લાલચ આપે છે. ઉપરાંત તોફાનથી થતા નુકસાન વિશે સમજાવે છે. જો આપણે કોઈ બી વસ્તુનું તોફાન કરીએ તો આપણે પપ્પા કહે કે જો તું આ કામ નહીં કરીશ તો હું તને તારી ગઈ મનપસંદ વસ્તુ લઈ આપીશ. આપણને લાલચ આપે છે ને પપ્પા, મમ્મી પપ્પા બરાબર. પછી તેનાથી કંઈ નુકસાન થઈ જાય, આપણે જે મસ્તી કરતા હોય તોફાન કરતા તેનાથી નુકસાન થાય, તો પપ્પા મમ્મી આપણને સમજાવે છે ને કે જો આનાથી આ વસ્તુ તૂટી ગયું તો આપણને નુકસાન છે, એટલે આ વસ્તુ કરવી જોઈએ નહીં. એવી રીતે પપ્પા મમ્મી આપણને સમજાવે છે ને તે લખવાનું છે બરાબર. હવે પ્રશ્ન નંબર 3, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? તો કેવી મસ્તી મજાક કરો કે મમ્મી પપ્પા ખુશ થઈ જાય? તો હું કૂતરા બિલાડી સાથે મસ્તી મજાક કરું તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. તો અહીંયા તમે જેવી કેવી પ્રકારની મસ્તી કરતા હો તો મમ્મી પપ્પાને સારું લાગે કે ખુશ થઈ જાય તે તમારે અહીંયા લખવાનું છે. હવે પ્રશ્ન નંબર 4, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો જો મને જે ગમ્યું છે તે હું લખીશ, હું બોલીશ તમને, પણ તમને કયું ગમ્યું છે તે તમારે લખવાનું છે બરાબર. તો હનુમાનના માતાજી રોટલી બનાવતા ગયા અને છાબલીમાં મૂકતા ગયા. હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ અને છાબડીમાંથી બધી રોટલીઓ ખાઈ ગયા. હનુમાનનું આ તોફાન મને ખૂબ ગમ્યું. તો મને કયું તોફાન ગમ્યું? કે હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈ ગયા, એમની માતા રોટલી ઘડી બનાવીને છાબલીમાં મૂકતા ગયા અને હનુમાન બધી રોટલી ખાઈ ગયા. તે તોફાન મને ખૂબ ગમ્યું. પ્રશ્ન નંબર 5, હનુમાને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું બરાબર. આપણે જોઈ ગયા વાર્તા વાંચી, તેમાં હનુમાન શું કરવાનું ગમતું હતું? માતા સાથે વાતો કરવાની અને રમવાનું ખૂબ જ ગમતું હતું. પ્રશ્ન નંબર 6, હજી તો માતા રસોડામાં ગયા જ ન ગયા, ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? તો અહીંયા આપણે કહીએ છીએ કે આ વાક્ય જે લખવામાં આવ્યું છે કે હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો જ ફળ હાજર, તો શું માતા રસોડામાં ગયા હશે? તો અહીંયા શું કહેવા માગે છે કે હનુમાન ફળ લાવ્યા તો માતા રસોડામાં હશે ને? હા, તો હનુમાન માતાને રસોડામાં જ ફળ આપવા ગયા હતા ને. તો અહીંયા વાક્યમાં શું આવશે? આ વાક્ય આધારે કહી શકાય કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં જ હશે બરાબર. એવી રીતે પ્રશ્ન નંબર 7, માતાએ એવું કહ્યું એવું કેમ માન્યો કે રોટલી હનુમાને જ ખાધી હશે? માતાએ એને એવું કેમ લાગ્યું એકદમ જ કે ના આ રોટલી હનુમાને જ ખાધી હશે? કેમ લાગ્યું હશે માતાને એવું કે આ રોટલી હનુમાને જ ખાધી હશે? તો આપણે જોઈએ, માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો હનુમાને ફળ તોડી લાવી હાજર કર્યા. આ પરાક્રમ પરથી માતા સમજી ગયા કે રોટલી હનુમાને જ ખાધી છે. તો માતા જો રસોડામાં ગયા ત્યાં ગયા એટલે તો ફળ હાજર થઈ ગયા, એટલે આ પરાક્રમને લીધે પરથી કહી શકાય કે માતા એટલે કહી શકે છે કે રોટલી હનુમાને જ ખાધી છે. પ્રશ્ન નંબર 8, હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? તો
આપણને ખબર જ છે કે હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હશે. ચાલો જવાબ આપો, તમે લોકો કેવી રીતે કરતા હશે ખબર છે ને બધાને? આપણે જોઈ ગયા ને છે વાર્તામાં કે હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા. મોટું પહે, ચાલો પહેલાં બોલો મોટું કેવી રીતે કરતા હતા? તો જમણા હાથના અંગૂઠો પકડીને એ મોટા થતા હતા, બરાબર ને? સાનો અંગૂઠો પકડીને મોટા થતા હતા, જમણા હાથનો અંગૂઠો પકડીને. અને નાના કેવી રીતે થતા હતા? ટચલી આંગળી પકડીને, જમણા હાથની ટચલી આંગળી પકડીને હનુમાન નાના થતા હતા. એ તો બધાને ખબર જ છે ને એવી રીતે. તો હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા તે લખવાનું કેવી રીતે છે? કે હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડીને પોતાના શરીરને મોટું કરતા હતા અને ટચલી આંગળી પકડીને પોતાના શરીરને નાનું કરતા હતા, બરાબર છે? એવી રીતે પ્રશ્ન નંબર 9, માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું? તો આપણને ખબર છે કે માતાએ જે હનુમાન છે તેમને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું? કેમ કહ્યું હશે કે તમે પાકા ફળ લઈ આવો? ખબર છે ને બધાને, આપણે વાર્તા જોઈ ગયા ને, વાંચવાની પણ છે વાર્તા તમારે, બરાબર? ઘર ઘેરે બેસીને. તો માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું? તો કેમ કહ્યું કે માતા રસોઈ બનાવી શકે અને ફળ લાવવામાં હનુમાનને વાર લાગે, એટલા માટે માતાએ ફળ લાવવાનું કહ્યું. તો અહીંયા આપણે જોઈએ વિસ્તારમાં. માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે. પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે, તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કહ્યું. તો પાકા ફળ શોધવામાં વધારે સમય લાગે એટલા માટે માતાએ શું કહ્યું કે હનુમાન તું પાકા ફળ લઈ આવ. તો પણ હનુમાન તો કે લઈને આવ્યા, તરત જ લઈને આવી ગયા. જો માતા કાં ગયા ન હતા, રસોડામાં ગયા ન હતા, ને હનુમાન તો ફળ લાવીને મૂકી પણ દીધા, બરાબર? પ્રશ્ન નંબર 10, આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? તો અહીંયા આપણે કીધું છે કે આ જે છે તે કયા પ્રકારની ઘટના હશે, બપોરની હશે, સવારની હશે કે સાંજની હશે, તે તમને કેવી રીતે ખબર પડી? તો કેવી રીતે ખબર પડશે આપણને કે બાપુ આવવાના છે. તો બાપુ જાય તો સવારે, પણ આવે કે સાંજે, એટલે કેની એ હશે વાત હશે સાંજની. ચાલો આપણે વિસ્તારે જોઈશું. આ ઘટના સમયની હશે કેમ? તો આપણે લખીશું, કારણ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા રોજ સવારે ઘેરથી જાય, સાંજે પાછા આવે. માતાએ રસોઈ બનાવવાના સમયે હનુમાનને કામ સોંપ્યું હતું, બરાબર? એટલે માતાએ કયા સમયે કામ સોંપ્યું હતું કે રસોઈ બનાવવાના સમયે, કે હનુમાન મેં રસોઈ હનુમાન ફળ તોડવા જાય તો મેં રસોઈ બનાવો, તો એના બાપુ આવે અને ખાય. એટલે એ કયો સમય હશે? આવે ક્યારે બાપુ? સાંજે. એટલે એ સમય કેવો હશે? સાંજનો સમય હશે. એવી રીતે પ્રશ્ન નંબર 11, હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો વગેરે. તો અહીંયા આપણે સવાલમાં આપ્યું છે કે આપણને હનુમાનની જેમ નાના મોટા થવાનું આપ્યું હોય તો આપણે શું કરીએ? તો આપણે તો બહુ જ હદ કરી દઈએ હે ને, બધાને હેરાન કરવામાં આપણે તો બહુ મજા આવે એવી રીતે બધાને હેરાન કરવાની, બરાબર ને? પછી આપણે જોઈએ અહીંયા કે આપણે શું કરીએ. તો હું શું કરું તે મેં લખીશ, પણ તમે શું કરી શકો તે તમારે લખવાનું છે. તો હનુમાનની જેમ મારે નાના મોટા થવાનું હોય તો હું ચપટી વગાડું, જમણા હાથની ચપટી વગાડતા મોટા થવા અને ડાબા હાથની ચપટી વગાડતા નાના થવા ઈચ્છું. હું તો એવું ઈચ્છું કે જમણા હાથની ચપટી વગાડું તો મોટી થઈ જાઉં અને ડાબા હાથની ચપટી વગાડું તો હું નાનલી થઈ જાઉં. હું તો એવું જ ઈચ્છું, બરાબર? તમે જે ઈચ્છતા હોવ, તમારે જે હોય તે તમે લખી શકો, બરાબર? પ્રશ્ન નંબર 12, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હોય તો શું શું કરો? તો આપણે જો હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હોય તો આપણે તો શું કરીએ? તમે જે કરી શકતા હો તે તમે લખવાનું કે હું આ કરી શકું છું, પણ હું શું કરી શકું તે હું બોલું છું. હું હનુમાનની જેમ નાની મોટી થઈ શકતી હોઉં તો દૂર જવા માટે મોટા થઈ જાઉં અને ભીડમાં હું નાનો થઈ જાઉં.
કે ભીડમાં મને કોઈ હેરાન ન કરી શકે કે હું વહેલો પસાર ન થઈ શકું મેં અને ને દૂર જવાનું હોય તો મોટો થઈ જાઉં, દૂર જવાનું હોય તો કેમ મોટો થઈ જાઉં કે ફટાફટ હું ત્યાં પહોંચી જાઉં, એટલે દૂર જવા માટે હું મોટો થવા ઈચ્છું. અહીંયા આપણે વાતચીતમાં 1-12 પ્રશ્ન જોયા. હવે આગળનો પ્રશ્ન આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ બધું તમારે વાંચીને તમારી નોટબુકમાં વાતચીત લખવાની છે અને તમારી આ વાર્તાની મજા માણવાની છે.